ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર ખુદ કબૂલ કરી ચૂકી છે કે પેપર લિંક અને ઉત્તર ગુજરાતના ઉત્તરવહી કાંડના આરોપીઓ હજુ પકડાયા નથી. શું રાજ્ય સરકાર તેમના મળતિયાઓને છાવરી રહી છે? તેવો સવાલ ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કહ્યું છે કે સરકારના ચાવવા અને બતાવવાના દાંત જુદા છે. લોકસભા ચૂંટણી આવતા જ પેપર કૌભાંડીઓ માટે દંડ અને સજાની જોગવાઈનો કાયદો લગાવવામાં આવે છે. બેરોજગાર યુવાઓના મત મેળવવાના આ કારસા છે. તેમ કહીને પ્રવીણ રામે મોરબી પુલ દુર્ઘટનાના પકડાયેલા આરોપીઓને જેલમાં રાજાશાહી જેવી સવલત સુવિધાઓ અપાતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી મોટા ભાગની પરીક્ષાઓમાં ગેરરીતિ, પરીક્ષાઓના પેપરો ફૂટવા, પરીક્ષાઓના પેપરો લીક થવા આવી ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાઓ કોઈ બને અથવા કોઈ મોરબી ઘટના, વડોદરા દુર્ઘટના જેવી કોઈ ઘટનાઓ બને એટલે ભાજપના નેતાઓ ચોમાસામાં જેમ ડેટકાઓ બહાર આવીને ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરે એમ ભાજપના નેતાઓ બહાર આવી અને મીડિયાની અંદર બયાનબાજી કરે કે કોઈ પણ તીસ માર ખાશે એને છોડવામાં નહીં આવે, ગમે તે ગુનેગાર હશે એને પકડી લેવામાં આવશે, કાયદો કાયદાનું કામ કરશે. થોડો સમય તો એવું લાગે ભાજપના નેતા જે ચર્ચાઓ કરતા હોય એના ઉપરથી એવી વાત, એવું ઘણી વાર તો ફલિત થાય અને લોકોને, સામાન્ય ગુજરાતની ભોળી જનતાને એવું પણ લાગવા માંડે કે ગુનેગાર પકડાશે આ તો ગોળીએ દઈ દેશે, ગુનેગાર પકડાશે એટલે આને ફાંસીએ ચડાવી દેશે. પણ વાસ્તવિક સ્થિતિની અંદર આવું કંઈ થતું, વારંવાર એવું કહે છે કે ગુનેગારોને પૂરા કરી દેવામાં આવશે, પણ હકીકતમાં ગુનેગારો પૂરા નથી થતા. આ ભાજપની સરકાર પૂરા કરે છે, પણ કોને પૂરા કરે છે? જે ફરિયાદ કરે છે એને પૂરા કરી દે છે. જે ગુજરાતમાં બેરોજગાર યુવાન છે, જે રાત દિવસ મહેનત કરી પોતાના પરિવાર પેટે પાટા બાંધીને અહીંયા ભણાવવા મોકલે છે, છતાં પણ મહેનત કરી જે પ્રયત્ન કરી રહ્યા છે એમને આ સરકાર પૂરા કરી દે છે. જે ખેડૂતો છે એમને પૂરા કરી દે છે, જે વંચિતો છે એમને પૂરા કરી દે છે. પણ કોઈ ભ્રષ્ટાચારી હોય, કોઈ કટકીબાજ હોય, કોઈ બળાત્કારી હોય, કોઈ પેપર ફોડનાર હોય એમને તો આ સરકાર બચાવી લે છે. કારણ કે એમના માટે તો આ બધા કમાઉ દીકરા છે, એમની કટકીમાંથી આ બધાએ ભાગ જોઈએ છે એટલે એમને બચાવી લેવામાં આવે છે. અને આ માત્ર મારો આક્ષેપ નથી ભાજપ સામે, પુરાવા સાથે, બે પુરાવા સાથે હું વાત કરવા માંગુ છું કે આવા લોકો આ ભાજપની સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવે છે એની પુરાવા સાથેની મીડિયા સમક્ષ વાત કરવા માંગુ છું કે હાલમાં વિધાનસભાની અંદર આંકડાઓ રજૂ થયા છે. આ મારા મેં આપેલા આંકડાઓ નથી, વિધાનસભામાં ભાજપની સરકારે આપેલા આંકડાઓ છે. સરકારે એવું સ્વીકાર્યું છે કે ભરતી કૌભાંડના 6 આરોપીઓ અને ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કૌભાંડના હજી 22 આરોપીઓ પકડાયા નથી. આ જવાબ છે ગુજરાત સરકારનો. એનો મતલબ સીધે સીધો એ થાય છે કે જો હજી પકડાયા નથી તો એનો મતલબ એ થાય છે કે ભાજપના મળતિયાઓને બચાવવા માંગે છે. બીજી વાત, મીડિયા મારફત મને જાણવા મળી છે કે મોરબી દુર્ઘટના જે બની એમની અંદર 135 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, પરિવારો પરેશાન થયા, ખૂબ લોકો આક્રોશિત થયા. અને મને હમણાં જાણવા મળ્યું છે કે એમના આરોપી જે છે એમને જે ભાજપ સરકારે પકડ્યા છે એ જેલમાં રાજાશાહી ભોગવી રહ્યા છે. તો આ ભાજપની મનસા રહી છે કાયમી માટે કે કદાચ લોકો વિરોધ કરે તો એ આરોપીઓને પકડો, ભાજપના મળતિયાઓને પકડો, પણ અંદર જેલમાં રાજાશાહી આપો, રાજા જેવું શાસન આપો. આના ઉપરથી સીધું ફલિત થાય છે કે ભાજપની કરણી અને કથણી બંને અલગ છે. એક ગુજરાતીમાં કહેવત છે કે ચાવવાના અલગ ને દેખાડવાના અલગ. તો ભાજપ આ જ કરી રહી છે, ગુજરાતની જનતાને, ભોળી જનતાને ક્યાંક ને ક્યાંક છેતરવાનો પ્રયાસ કરી રહી છે. અને ત્યારે હમણાં જ તાજેતરની અંદર ભાજપ સરકાર બીજો એક વાત લઈને આવી છે કેન્દ્રની અંદર કે અમે કોઈ પેપર ફોડનાર વ્યક્તિ હશે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું. એક નવો કાયદો, 1 કરોડનો દંડ ને 10 વર્ષની સજા. હજી તમે 6 આરોપીઓ અને 22 અહીંયા ઉત્તરવાહી કૌભાંડના આરોપીઓને પકડી નથી શક્યા અને આવા કાયદા લાવીને જે ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એ હું ચોક્કસથી કોઈ દાવા સાથે કહું છું, કોઈ આરોપ નહીં, દાવા સાથે. આ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે. આ કોઈ ભાજપને કોઈ કરવાની એવી મનસા નથી ને ભાજપ કંઈ કરવાની નથી. ચૂંટણી આવી રહી છે, લોકસભા આવી રહી છે, યુવાનોના મત જોઈએ છે, નારાજ યુવાનોને પોતાની તરફ કરવા છે. એટલે આ માત્ર ને માત્ર ખોટા આવા જાહેરાતો કરી અને ચૂંટણી લક્ષી જાહેરાત કરવાનો આ ભાજપનો પ્રયાસ છે.